જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 30 જેટલી એનડીઆરએફની ટીમો આવી પહોંચી હતી। તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો જામનગર ખાતે હવાઈ માર્ગે પહોંચી હતી। ખાસ હવાઈ જહાજ મારફતે જામનગર એરફોર્સ સ્ટેશને આવી પહોંચી હતી। આ ટીમોને જુદા જુદા વાહનો મારફતે જામનગરથી સૌરાષ્ટ્રભરના વાવાઝોડું જે ત્રાટકી શકે છે તેવા વિસ્તારોમાં મોકલવામાં આવી હતી। તૌકતે વાવાઝોડું આગામી 18 મેના રોજ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની દહેશતના પગલે ગુજરાતમાં રાજ્ય સરકાર અને દરિયાકિનારાના વિસ્તારોમાં આવેલ જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે। ખાસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તેવા સમયે આપત્તિજનક પરિસ્થિતિમાં ખાસ એનડીઆરએફની જુદી જુદી ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં 30 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। જામનગરમાં ગુજરાત બહારથી 15 એનડીઆરએફની ટીમો આવી પહોંચી હતી। જામનગરમાં એરફોર્સ સ્ટેશને ખાસ પંજાબ અને ઓડિશાથી એનડીઆરએફની ટીમો આવી પહોંચી હતી। જામનગર એરફોર્સ સ્ટેશનથી ખાસ વાહનો મારફતે દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર ટીમો રવાના થઈ હતી। વર્ષ 2021માં પહેલું સાયકોલન છે। તૌકતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેનું ડિપ્લોમેટ ચાલે છે। 12 થી 15 ટીમો મંગાવી છે। 15 ટીમો અહીંથી અને 15 ટીમો બહારથી, પંજાબથી અને ઓરિસ્સાથી આવી છે। જામનગર એરફોર્સમાં 15 ટીમો આવી છે, જે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્છ, દ્વારકા, ભાવનગર જગ્યાએની ટીમો મોકલવામાં આવશે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર। સેવન્થ NDRF બઠિંડા સે હમ લોગ ટીમ લે કે આયે હૈ। સુબહ હમારી ટીમે વહાં સે 5 ટીમે બઠિંડા BCNI એરપોર્ટ સે એરલિફ્ટ હુઈ થી, જિસમે સે જો હમારી ટીમ હૈ એક પોરબંદર કે લિયે હમ લોગ જા રહે હૈ, જિસમે કી 25 કી નફરી હૈ। હમ ફ્લડ સે રિલેટેડ ઇક્વિપમેન્ટ, કટિંગ કે ઇક્વિપમેન્ટ્સ ઓર ઇસકે અલાવા લોગો કો અવેર કરને કે લિયે, તાકી જાન માલ કા કમ સે કમ નુકસાન હો સકે, ઇસકે લિયે હમારે કો યહાં કી સરકાર દ્વારા પહેલે સે હી પ્રી ડિપ્લોયમેન્ટ કિયા ગયા। સર, પોરબંદર જો આપની ટીમ જા રહી હૈ, કોન કોન સે સાધનો આપકે સાથ હોંગે, જાન માલ કો નુકસાન ન હો, ઉસ તરહ સે કિસ તરહ સે આપ બચાવ કાર્ય કર સકતે હૈ? દેખિયે, જૈસા કી યે સાયક્લોન જો હૈ ઇસમે તેજ હવાએં ચલેંગી, ઇસકે સાથ બારિશ હોગી, બારિશ સે અગર ફ્લડ કી સિચ્યુએશન બનતી હૈ તો ઉસકે લિયે હમારે પાસ બોટ્સ હૈ, બોટ્સ, આઉટબોર્ડ મશીન હૈ, જિસકે દ્વારા અગર કોઈ वहाँ पे लोग फंस जाते हैं तो उनको हम वहाँ से रेस्क्यू इवैक्यूएट करेंगे। इसके अलावा जैसे तेज़ हवाएं चलेंगी तो उससे रोड ब्लॉक होंगे, तो हम लोग साथ में ट्री कटर्स, कटिंग के इक्विपमेंट्स लाए हैं जिससे हम लोग वहाँ पे अपना काम कर सकें। सर, अगर रात को जो कोई ऐसी ज़रूरत पड़े तो रात को भी आप कर सकते हैं? हाँ, बिल्कुल बिल्कुल, रात के टाइम भी, एनी किसी भी टाइम पर हमारे को अगर ज़रूरत पड़ती है तो हम लोग तैयार रहेंगे, अलर्ट, हमारी टीम अलर्ट रहेंगी। यहाँ पर कोई ऐसी सिचुएशन आती है तो उसके लिए हमारी टीम